नमस्कार खेडूत भाईओ अने बहनों, मारू नाम डॉक्टर नवीन पटेल। हूँ अत्यारे पशु संशोधन केन्द्र नवसारी कृषि यूनिवर्सिटी खाते सहसंशोधन वैज्ञानिक तरीके फरज बजावु छू। आपणे जे स्वस्थ दूध उत्पादननी वात करता हता, एमां आपणे स्वस्थ जानवर, तंदुरस्त जानवर, दोहनार पण स्वस्थ। हवे त्रीजी મહત્વનો મુદ્દો એવો થાય કે આપણે જે જાનવરને જે જગ્યાએ દોહન કરવાનું છે તે જગ્યા, હવે તમે આપણે અત્યારે હાલ જોઈએ છીએ કે જે જગ્યાએ બાંધીએ છીએ એ જ જગ્યાએ આપણે દોહન કરતા હોઈએ છીએ, તો એ જગ્યા આપણે સ્વસ્થ હોવી જોઈએ, નહીં તો એના માટે અલગ મિલ્કિંગ પાર્લર, ધારો કે વધુ જાનવર રાખતા હોઈએ આપણે જ્યારે, તો આપણે સ્પેશિયલ મિલ્કિંગ પાર્લર, તમે અહીંયા જોશો કે અમારા મિલ્કિંગ પાર્લર, તો એ કેવી વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવ્યું છે, તો મિલ્કિંગ પાર્લર એટલે જે દોવાની જગ્યા છે એ કેવી હોવી જોઈએ, તો પહેલી વસ્તુ છે કે જે જગ્યાએ દોવાનું છે એ તળિયું પાકું હોવું જોઈએ, નીચે ભોયતળિયું પાકું હોવું જોઈએ, બરાબર છે, અને તમે એ પણ સ્વસ્થ સાફ પાણીથી અને જંતુનાશક દવાથી સાફ કરી લેવું જોઈએ, અને દર અઠવાડિયે ડીશ જંતુનાશક દવાની આપણો સ્પ્રે કરવો જોઈએ, અને જે આવાસ બનાવેલું છે દોહન એ હવા ઉજવાસવાળું હોવું જોઈએ, તમે જોશો કે કેટલી બારીઓ મૂકેલી છે, અને આજુબાજુ કોઈ પણ ફીડ ફોડર એટલે જે ખોરાક કે જે ગંધ મારતો હોય, સ્મેલ આવતી હોય, એ વસ્તુઓ આજુબાજુ હોવી ન જોઈએ, જેના કારણે આપણા દૂધની અંદર દૂધ એવી વસ્તુ છે કે એ સ્મેલ ખેંચી લે છે અને એ દૂધની અંદર એ અસ્વસ્થ બને છે, એટલા માટે આપણે આજુબાજુ પણ સાફસૂફી, ગટર અને જે એનો મળમૂત્ર છે એ પણ સાફસૂફી અને સ્વચ્છ રાખવું જોઈએ, જેથી કરીને આપણે સ્વસ્થ દૂધ ઉત્પાદન મેળવી શકીએ।